દોસ્તો, કેમ છો? સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું ધોરણ 11, વિષય છે ગુજરાતી, પાઠ નંબર 17, ભજન કરે તે જીતે, જેના કવિ છે મકરંદ દવે, જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજે આપણે એનિમેશન સાથે જાણીશું. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1, હરિને શી રીતે મૂલવી શકાય? તેનો સાચો જવાબ છે, હરિને કેવળ સાચી ભક્તિથી મૂલવી શકાય. ભક્તિ કરે કોઈ સુરમાં, કારણ કે ભક્તિ સાચી ભક્તિ એટલે કે નિસ્વાર્થ ભક્તિ. કોઈ ધન દોલતની લાલચ નહીં, કોઈ પ્રકારનું કપટ નહીં, તો જ એ સાચી ભક્તિ થઈ શકે એમ છે. નંબર 2, કવિ કઈ ખાતાવહી નિભાવવાની ના કહે છે? તો એનો જવાબ છે, કવિ સાચા ખોટા કર્મોના ખાતા પાડી એને ખાતાવહી નિભાવવાની ના કહે છે. પ્રશ્ન નંબર 3, 14 ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય છે? તો એનો જવાબ છે, માનવી થોડી પણ સાચા હૃદયથી હરિની ભક્તિ કરે તો 14 ભુવનનો સ્વામી રાજી થાય છે. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. નંબર 1, વજન કરે તે હારે એમ કવિ શા માટે કહે છે? તો એનો જવાબ છે, વજન કરે તે હારે એમ કવિ કહે છે કારણ કે હરિવરને આપણે આપણી રીતે મૂલવવા જઈએ, એટલે કે આપણા સ્વાર્થને પોષવા હરિવરની ભક્તિ કરીએ, તો એનાથી હરિવરને નહીં જીતી શકાય, એમાં તો આપણી હાર નિશ્ચિત છે. પ્રશ્ન નંબર 2, પછી તે પડ્યા રહેનારને કવિ શું કહે છે? તેનો સાચો જવાબ છે, પછી તે પડ્યા રહેનાર એટલે કે કેવળ સંસાર સુખમાં રચ્યા પચ્યા રહેનારને કવિ કહે છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે. આ મનુષ્ય દેહ મળે છે ત્યારે જીવવામાં સાચા ખોટાનો વિચાર કર્યા કરીશ તો એનાથી કોઈ લાભ નહીં થાય. તારે કેવળ ભવસાગરમાં સાંસારિક સુખ જ ભોગવવા છે, ક્યાં સુધી તારે એમાં આમ પડ્યા રહેવાનું છે? એટલે કે કવિ કહેવા માગે છે કે સ્વાર્થી ઢોંગી સાધુઓનો સંગ છોડ અને પોતાના અંતર આત્માના અવાજને સાંભળ તો તને હરિ મળી જશે. એટલે કે ચારે તરફ ધતિંગ અને સ્વાર્થ વૃત્તિ પોષાઈ રહી છે. તિલક કરતો 53 વયો, જપમાળાનો નાકો ગયો, તીરથ ફરી થા ક્યાં ચરણ, તોય ન પહોંચ્યો હરિની શરણ. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન, એ તો અખા બહુત પાત, ગળા પરમેશ્વરે ક્યાંની વાત. આપણા કવિ અખા કહે છે કે જો આવા ઢોંગ ધતિંગથી જો પરમાત્મા મળતા હોય, માલિક મળતો હોય, તો હું તો આવું અનેક કરવા તૈયાર છું. પહાણ પૂજે હરિ મિલે તો મેં પૂજું પહાડ, ઉસે તો ચક્કી ભલી પીસ ખાય સંસાર. જો પથ્થર પૂજવાથી હરિ મળતો હોય તો કહે છે કે હું તો આખો પહાડની પૂજા કરું. જો મિત્રો, આવા સ્વાર્થી સાધુઓ આપણને છેતરી જાય છે. પહેલા પોતાની વાણીથી પ્રભાવિત કરી દે છે અને પાછળથી પોતાનો સ્વાર્થ સાધી લે છે. બહાર સારા દેખાય છે અને અંદર અય્યાશીઓ અને ભોગ વિલાસ કરતા રહે છે. આ રીતે કરતા હોય છે. પ્રશ્ન નંબર 3, કવિ હાર જીત કોને ગણાવે છે? તો જવાબ છે, જે સાચા મનથી હરિવરનું નિસ્વાર્થ ભાવે ભજન કરે તેને કવિ જીત ગણાવે છે. પોતાને સાંસારિક સુખ મળે એ માટે જે હરિવરનો સેવા ભજન કરે તો તેને કવિ હાર ગણાવે છે. કારણ કે સ્વાર્થી અને કપટીથી કોઈ દિવસ ભક્તિ થઈ શકતી નથી. જે નિસ્વાર્થ હોય છે એના ઉપર કોઈ માયાનો પ્રભાવ પડી શકતો નથી. એટલે તો કહેવાય છે કે જબ મેં થા તબ હરિ નહીં, જબ હરિ હૈ મેં નહીં. એટલે કે
જ્યારે નિસ્વાર્થ થઈ જાય છે સંપૂર્ણ, ત્યારે એમાં હરિ પ્રગટ થઈ જાય છે, અને જ્યારે સ્વાર્થ વૃત્તિ એનામાં આવી જાય છે તો હરિવર એ એનામાંથી નીકળી જાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. નંબર 1, ભજન કરે તે જીતે ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો. એનો જવાબ છે, હરિવરને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ તેમના પ્રત્યે ભક્તની પ્રેમ ભક્તિ છે. મનુષ્ય દેહ દુર્લભ છે, મનુષ્યને કેવા સાંસારિક સુખ સંપત્તિ જોઈએ છે, માટે હરિવરને પ્રસન્ન કરવા તે સેવા કરે છે, એમના ચરણે ધન વરસાવે છે, વ્રત તપ કરે છે, પણ પરમાત્મા તો સાચી ભક્તિના ભૂખ્યા છે. હરિવરને પામવા અને એમની પ્રસન્નતા મેળવવા માટે કેવળ નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે ભક્તિ કરે તે જ જીતે છે. સાંસારિક સુખ મેળવવા હરિવરને પોતાના ત્રાજવે તોડવા જાય તો એમાં એની હાર છે. આમ ભજન કરે તે જીતે ગીતમાં પ્રેમીજનને વશ પાતળીઓ પ્રકારના ભક્તિ ભાવનો મહિમા વર્ણવ્યો છે. પ્રશ્ન નંબર 2, ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો. જવાબ છે, ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ, આ સંસારમાં મનુષ્ય દેહ દુર્લભ છે, મનુષ્ય આ દેહ હરિની પ્રેમથી ભક્તિ કરે તો હરિવર તેના પર પ્રસન્ન થાય, પણ હરિવરની સેવા ભક્તિ આપણને સાંસારિક સુખ સંપત્તિ મળે એ હેતુથી સકામ ભાવથી કરીએ અને એ દૃષ્ટિએ હરિવરને મૂલવીએ તો એમાં આપણી હાર છે. એનાથી હરિવર પ્રસન્ન થતા નથી. આપણે સંપત્તિ દ્વારા સેવા કરીને હરિવરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એમની પાસે સંપત્તિનો ભંડાર છે. આથી હરિવરને સ્વાર્થી વૃત્તિથી મૂલવવાનું છોડી દઈએ અને સાચા હૃદયથી થોડી પણ ભક્તિ કરીએ તો હરિવરનો પ્રેમ પામીએ અને હરિવર આપણી પર પ્રસન્ન થાય. એટલે કે આપણી પૈસાથી આપણે ભગવાનને ખરીદી શકતા નથી. જો તમારે ભગવાનને ખુશ કરવા હોય, હરિવરને ખુશ કરવા હોય, તો એ જ ધન અને એ જ પૈસો જો તમે ગરીબની મદદ માટે વાપરો, પોતાના પાડોશીઓ પર દયા કરો, તો જ તમે સાચા અર્થમાં હરિના ભક્ત થયા કહેવાશે. પ્રસ્તુતકર્તા ડોક્ટર શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે. અને અહીં જે પ્લેલિસ્ટ આપેલું છે એમાંથી વધુ વિડીયો તમે જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.